ધોરાજી કુતિયાણા માનાવડદર માટે પણ મહત્વના સમાચાર. ભાદર બે ડેમમાં પુષ્કળ પાણીનો જથ્થો ઉપલબ્ધ. 67 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે ભાદર બે ડેમ. ઓગસ્ટ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો. ભાદર બે માં 920 MCFT પાણીનો જથ્થો. 67 ગામોને પીવાના પાણી આપવામાં આવે છે. ધોરાજી તાલુકાના 30 અને માણાવદર કુતિયાણા તાલુકાના 37 ગામને. અને ભાદર બે સિંચાઈ યોજનામાં આપણે ઓગસ્ટ 2023 લગી પીવાના પાણીનો જથ્થો અનામત રાખેલ છે અને અત્યારે કુલ સપાટી 50.30 છે. સુરેન્દ્રનગરથી સમાચાર. ચુડાના નવી મુરવાડમાં જૂથ અથડામણથી તક્ષણા હથિયાર સાથે બે જૂથ સામસામે આવ્યા. 4 થી વધુ લોકોને ઇજા પહોંચી. 2 લોકોને ગંભીર ઇજા થતા અમદાવાદ ખસેડાયા. અંગત અદાવતમાં જૂથ અથડામણ. ગામમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. દાહોદના ભથવાડા અને લીંબડી ટોલ ટેક્સ પર ભાવ વધારો થશે. વાહન ચાલકોના માથે ફરી એકવાર ટોલનો બોજો પડશે. 5 રૂપિયાથી 25 રૂપિયાનો થશે ભાવ વધારો. નાના વાહનો 10 રૂપિયાનો વધારો થશે. મોટા વાહનોમાં 10 થી 25 રૂપિયાનો વધારો થઈ શકે. સુવિધાઓનો અભાવ છતાં ટોલ ટેક્સમાં વધારો. જૂનાગઢથી સમાચાર. કાર ચાલકે 2 વ્યક્તિને અડફેટે લીધા. કોર્પોરેશન બિલ્ડિંગ નજીકની ઘટના. ફૂલ સ્પીડે આવતી કારે સર્જ્યો અકસ્માત. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા. કાર મૂકી ડ્રાઈવર ફરાર થયો. અરવલ્લીથી સમાચાર. જિલ્લાના ગાજણ કંપાના ખેડૂતે તરબૂચની ખેતીમાં આત્મનિર્ભર બની બમણી કમાણી કરી. અન્ય ખેડૂતો માટે પ્રેરણા પૂરી પાડી. બજારમાં પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો જાતે જ પોતાનું ઉત્પાદન કરેલો પાક વેચી બમણી કમાણી કરી રહ્યા છે. અરવલ્લી પંથકના ખેડૂતોએ મોટા પ્રમાણમાં તરબૂચ પાકનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ પાક તૈયાર થઈ જતા ઉત્પાદન પણ મબલક થયું. ત્યારે ઉત્પાદન બાદ બજારમાં ખેડૂતોને પ્રતિ કિલોનો ભાવ માત્ર 10 રૂપિયા મળી રહ્યા છે, જેથી ખેડૂતોને તરબૂચના પોષણક્ષમ ભાવ નહીં મળવાના કારણે ખેડૂતો જાતે જ આત્મનિર્ભર બની પોતાનો ઉત્પાદિત પાક વેચી ડબલ કમાણી કરી રહ્યા છે. ખેડૂતોને બજારમાં મળતા ભાવ કરતાં જાતે વેચવામાં 20 થી 25 રૂપિયા 1 કિલો દીઠ મળી રહ્યા છે. બજાર કરતાં ડબલ ફાયદો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી. એમાં એક ઉપરથી ગ્રીન લાગે, અંદરથી રેડ આવે, અને બીજું ઉપરથી બ્લેક લાગે અને અંદરથી યલો આવે. બંને ક્વોલિટી સારી છે, એકદમ મીઠાશ. અને એની માંગ, યલો કલરની માંગ વધારે હોવાથી લોકો બહુ લઈ જાય છે. અત્યારે રમઝાન મહિનો ચાલતો હોવાથી લોકો બહુ માંગ કરે છે. અને અમારે તો એ યલો કલરનો માલ સ્ટોક જ બધો ખલાસ થઈ ગયો. ખાસ વેપારની કોઈ ડિમાન્ડ ના હોવાથી અમે જાતે આનું વેચાણ ચાલુ કર્યું છે. અને લગભગ વીઘા દીઠ 30 થી 35 હજાર જેવો ખર્ચો લાગે છે. અને જો વેપારી ભાવે આપવા જઈએ તો અમારો ખર્ચો બી નીકળ્યો નથી અત્યારે. તો અમે એવું વિચાર્યું કે આપણે જાતે જ આપણે જો વેચાણ કરીએ તો એમાંથી થોડાક પૈસા કંઈક આપણે કમાઈ શકીએ. તો અમે જાતે સ્ટોલ ચાલુ કર્યો છે અને લોકોનો પણ સારો પ્રતિસાદ મળે છે એમાં. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.